અમીરગઢમાં અત્યારે સ્થાનિક વહીવટીતંત્રની એક પછી એક લાપરવાહી સામે આવી રહી છે. અગાઉ સ્થાનિક મામલતદારની બિલ ચૂકવણીમાં શંકાસ્પદ ભૂમિકા બાદ હવે અમીરગઢમાં આવેલી મોડેલ સ્કૂલની સિક્યુરિટી સામે સવાલો ઊભા થયા છે. એક પછી એક લોકો આ ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી જે રીતે ફરાર થઈ રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આજે એકવાર વધુ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા શખ્સો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પકડાયેલા રાજસ્થાન સહિત અન્ય રાજ્યના લોકોને અમીરગઢની મોડેલ સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ગત 28 માર્ચના જે 121 લોકોને અમીરગઢ બોર્ડર ઉપરથી પકડવામાં આવ્યા હતા તે લોકોને અમીરગઢની મોડેલ સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાંથી 29 જેટલા લોકોને અંબાજી ખસેડવામાં આવ્યા હતા. અમીરગઢની મોડેલ સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા શખ્સો પૈકી બે શખ્સો શાળાની જાળી તોડીને ગત 19 એપ્રિલના રોજ ફરાર થવામાં સફળ રહ્યા હતા. અમીરગઢ મોડેલ સ્કૂલમાંથી ફરાર થયેલા શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના બન્યાના બીજા જ દિવસે વધુ બે લોકો ફરાર થઈ જતા મોડેલ સ્કૂલની સિક્યુરિટી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ હતી અને ત્યારબાદ મોડેલ સ્કૂલમાં રિપોર્ટિંગ કરવા માટે મીડિયાકર્મીઓને પણ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. આટલી સુરક્ષા તૈનાત કરવામાં આવી હોવા છતાં એકવાર ફરી ગઈકાલે 5 લોકો મોડેલ સ્કૂલની જાળી કાપીને નાસી જવામાં ફરાર થતાં ફરજ ઉપર તૈનાત સિક્યુરિટી કર્મચારીઓની કામગીરી હવે ચોક્કસ શકના દાયરામાં આવી ગઈ છે. 2 દિવસમાં 9 જેટલી વ્યક્તિઓ જે રીતે મોડેલ સ્કૂલમાંથી ફરાર થઈ છે તેના ઉપરથી સિક્યુરિટી કર્મચારીઓ પણ સામેલ હોઈ શકે છે. આ ઉપરાંત અત્યારે આ મોડેલ શાળામાં જે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમની પરિસ્થિતિ પણ દયનીય છે. અમારા સંવાદદાતા રામલાલ મીણાએ આ તમામ લોકો સુધી પહોંચી તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટથી પકડાયેલા રાજસ્થાનના વ્યક્તિઓની અહીં અમીરગઢ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો જે અમીરગઢની જે મોડેલ સ્કૂલ છે, આ મોડેલ સ્કૂલની અંદર જે રાજસ્થાનથી ગુજરાતમાં જે ધંધાર્થે ગયેલા જે વ્યક્તિઓને લોકડાઉનને લઈને પરત રાજસ્થાન જઈ રહ્યા હતા તે સમયે દરમિયાન અહીં રાજસ્થાન પોલીસ ચેકપોસ્ટ પરથી એમની અટકાયત કરી અને અહીં મોડેલ ખાતે એમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો આ મોડેલ સ્કૂલ છે જે અમીરગઢની, એના અંદર 95 જેટલા વ્યક્તિઓ ક્વોરન્ટાઇન કરેલા હતા, જેમાંથી 4 જેટલા વ્યક્તિઓ 3-4 દિવસ અગાઉ નાસવામાં સફળ રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે ગઈકાલે મોડી રાત્રે પણ 5 જેટલા વ્યક્તિઓ અહીંથી નાસી છૂટ્યા છે, જેને લઈને તંત્રમાં પણ દોડધામ મચી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.